નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી સમાચારો સાથે હું છું સિદ્ધિ. સૌથી પહેલા વાત કરીએ અમદાવાદમાં જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે. અમદાવાદ એસજી હાઈવે પરની ઘટના છે. બંધ પડેલી ગાડીને જોખમી રીતે હંકારવામાં આવી. બોનેટ પર બેસેલ યુવકનો ગાડીને પગથી ધક્કો મારતો વિડીયો વાયરલ થયો. પગથી ધક્કો મારી અને ગાડીને જોખમી રીતે લઈ જવામાં આવી. અમદાવાદથી આ દ્રશ્યો સામે આવ્યા છે. એક ગાડી બંધ પડી હતી જેને ધક્કો મારીને ચલાવવામાં આવી. આ એક ભૂલ મોટી દુર્ઘટના પણ કરી શકે છે, કારણ કે જે ગાડી બંધ પડી છે તેને ધક્કો મારતા તે ચાલી રહી છે, તેમાં બ્રેક ન હોવાને કારણે અન્ય વાહનોને પણ તેના કારણે મુશ્કેલી સર્જાઈ શકે, અકસ્માત પણ સર્જાઈ શકે અને એક નાની ભૂલ મોટી દુર્ઘટના વહોરી શકે. આ જોખમી સ્ટન્ટનો જે વિડીયો બહાર આવ્યો છે, કારના બોનેટ પર બેસી અને બંધ કારને બે યુવક દ્વારા ધક્કો મારવામાં આવ્યો અને જોખમી રીતે આ ગાડીને લઈ જવામાં આવી. શહેરમાં જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદથી ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો કે જે રીતની ઘટના બની હતી જેનો વિડીયો સામે આવ્યો છે. અમદાવાદના એસજી હાઈવે પરની આ ઘટના છે. એસજી હાઈવે પર બંધ પડેલી ગાડીને અન્ય કાર પર બેસેલા યુવકે બોનેટ પર બેસી પગથી ધક્કો મારી અને ગાડીને ચલાવી. આ રીતના જોખમી સ્ટન્ટથી મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે, જાનહાનિ પણ થઈ શકે. આ સ્ટન્ટનો વિડીયો સામે આવ્યો છે. શહેરમાં જોખમી સવારી કરતા યુવાનો અહીંયા દેખાઈ રહ્યા છે કે બે કાર દ્વારા આ જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યો. એક યુવાન ગાડી ચલાવી રહ્યો છે, બીજો યુવાન કારના બોનેટ પર બેઠો છે. બે યુવાન કારના બોનેટ પર છે અને બંધ પડેલી એક કારને બોનેટ પર બેસી અન્ય કાર વડે ધક્કો મારી અને બંધ પડેલી કારને ધક્કો મારી અને આગળ ચલાવવામાં આવે છે અને તે કાર રસ્તા પર આગળ દોડી જાય છે. બંધ પડેલી કાર પર આ પ્રકારના સ્ટન્ટથી અન્ય વાહન ચાલકોને પણ મુશ્કેલી સર્જાઈ શકે અને આ બેદરકારીથી આ સ્ટન્ટથી મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે. વાત કરીએ મહીસાગરની. મહીસાગર આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં વિકલાંગ કેમ્પના નામે મજાક થઈ રહ્યો છે. સતત ત્રીજા કેમ્પમાં પણ ડોક્ટર ન આવતા વિકલાંગો પરેશાન થયા છે. બાલાસિનોર સંતરામપુર બાદ આજે કડાણા સરકારી હોસ્પિટલ ખાતે આ ત્રીજો કેમ્પ યોજવામાં આવ્યો. વહેલી સવારથી જ કેમ્પનો લાભ લેવા માટે દૂર દૂરથી મોટી સંખ્યામાં વિકલાંગ લોકો ઉમટી પડ્યા હતા. વિકલાંગ લોકોને સર્ટી તેમજ રિન્યુઅલ કરાવવા માટે આ કેમ્પ રાખવામાં આવે છે, જેમાં તેઓ શારીરિક રીતે અશક્ત હોવા છતાં પણ તેઓ પહોંચ્યા હતા અને વહેલી સવારથી જ રાહ જોઈ રહ્યા હતા. પરંતુ ડોક્ટર ન આવતા દિવ્યાંગો અહીં આવ્યા, પરંતુ તબીબો ન પહોંચતા દિવ્યાંગો પરેશાન થયા. ધરમના ધક્કા પડતા તમામ દિવ્યાંગોને હાલાકી પડી. મહીસાગરની આ ઘટના વિકલાંગ કેમ્પમાં મજાક કરવામાં આવી. ત્રીજા કેમ્પમાં પણ તબીબો હાજર ન રહ્યા. દિવ્યાંગો વહેલી સવારથી જ તબીબોની રાહ જોઈ રહ્યા હતા. દિવ્યાંગોના સર્ટી પણ આ જ કેમ્પમાં રિન્યુ કરવામાં આવે છે, પરંતુ જે દિવ્યાંગો વહેલી સવારથી અહીંયા આવ્યા હતા અને તબીબો ન આવતા દિવ્યાંગો સાથે મજાક થઈ હોય તેવી ઘટના બની. તો શિક્ષકોની અન્ય શાળાઓમાં બદલી કરવામાં આવશે. ઓછી સંખ્યા ધરાવતી શાળાઓની યાદી તૈયાર કરવામાં આવી. 10,000થી વધુ સરકારી પ્રાથમિક શાળાને મર્જ કરવામાં આવી શકે છે. પ્રાથમિક શાળાને મર્જ કરવા માટે રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે. ગાંધીનગરથી મોટા સમાચાર. ઓછી સંખ્યા ધરાવતી શાળાઓને બંધ કરવામાં આવશે. ઓછી વિદ્યાર્થીઓની જ્યાં ઓછી સંખ્યા હશે તે સરકારી શાળાઓને બંધ કરી દેવામાં આવશે અને અન્ય શાળાઓ સાથે તે વિદ્યાર્થીઓને મર્જ કરી દેવામાં આવશે. શિક્ષકોની પણ બદલી કરવામાં આવશે. પ્રાથમિક શાળાને મર્જ કરવા માટે રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે. 10,000 શાળાઓને મર્જ કરવાની કામગીરી થશે. તો ઓછી સંખ્યા ધરાવતી વિદ્યાર્થીઓની, ઓછી સંખ્યા ધરાવતી શાળાઓની યાદી પણ તૈયાર થઈ ચૂકી છે. તો આ તરફ જૂની પેન્શન યોજનાને ફરીથી શરૂ કરવા માટે પ્રાથમિક શાળાના શિક્ષકોએ માંગણી કરી છે. ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા 23 નવેમ્બરથી આંદોલન શરૂ કરાશે. નવી શિક્ષા નીતિમાં શિક્ષકોને હાનિ કરતા નિયમોને દૂર કરવાની માંગ કરાશે. તો સીસીસી પાસ કર્યા બાદ ઉચ્ચતમ પગાર ધોરણ મળવા માટે તારીખથી પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવે. 4,200 ગ્રેડ પે ચાલુ રખાય. 23 થી 30 નવેમ્બર દરમિયાન તાલુકા કક્ષાએ એક દિવસનો આંદોલન કાર્યક્રમ યોજાશે. 14 થી 21 ડિસેમ્બર દરમિયાન જિલ્લા કક્ષાએ એક દિવસનો કાર્યક્રમ અપાશે, ત્યારે 17 થી 22 જાન્યુઆરી દરમિયાન રાજ્ય કક્ષાનો કાર્યક્રમ પણ આપવામાં આવશે. પોતાની માંગણીઓ સાથે પ્રાથમિક શાળાના